બોટાદ શહેરમાં આજે સર્વજ્ઞાતી દ્વારા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોના આત્માને શાંતિ મળે તે માટે જાહેર મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું બોટાદ શહેરના ટાવર રોડની હાઈસ્કૂલ ખાતેથી શરૂ કરાયેલી મોન રેલી જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્ણ થઈ હતી મોન રેલીમાં તમામ જ્ઞાતિના લોકો સહિત રાજકીય આગેવાનોએ પણ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મહત્વનું છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તથ્ય પટેલ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે આજે રેલી યોજાણી છે બોટાદમાં મોન રેલીનું આયોજન થયેલ છે બધી જ જ્ઞાતિના લોકો છે એવું નથી અમારા કડવા પાટીદાર જ છે જ્ઞાતિ જાતિ જોયા વગર બધા જ લોકો અમને આશ્વાસન આપવા માટે એક હિંમત આપવા માટે ભેગા થયા છે અમારા દુઃખમાં એક ભાગીદાર સહભાગી બનવા માટે એક આયોજનનું રેલીનું આયોજન કરવામાં આવેલ છે માંગ એક જ છે કે આ યોગ્ય નિર્ણય આવો જોઈએ કેમ કે નવ નિર્દોષ બાળકોનું આ રીતે એક એક જ સેકન્ડના પા ભાગમાં એક નવ નિર્દોષ બાળકોનું મૃત્યુ થયેલું છે ત્યારે એને ફાંસીની સજા જોઈએ છે કેમ કે આટલી સ્પીડમાં ગાડી પણ શું તો એને હેલિકોપ્ટર લઈને ઉપરથી જવું જોઈએ કેમ કે તો ગાડીની કોઈ જરૂર નથી આટલી સ્પીડમાં ચાલે તો નવ નિર્દોષ બાળકોનું એક જ ઘટના સ્થળે મૃત્યુ કરેલું છે તો એને યોગ્ય ન્યાય તો મળવો જ જોઈએ બોટાદમાં જે ત્રણ યુવાનો શહીદ થઈ ગયા અમદાવાદમાં તેના શ્રદ્ધાંજલિ રૂપે આજ બોટાદ જિલ્લાની તમામ હિન્દુ સમાજ અઢારે આલમ ભેગું થયું છે અમારી સરકારને એક જ માગણી છે કે આ પૈસાથી આની કોઈ કિંમત નથી પૈસાની તો આ પરિવારને એના પરિવારના જે સભ્યો હોય એને સરકારી નોકરી મળે એવી હિન્દુ સમાજની લાગણી અને માગણી છે એ જ એને સાચી શ્રદ્ધાંજલિ